શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ 57 જેટલી સેવાઓ એક જ દિવસમાં સ્થળ પર મળી રહે તેવા સેવા સેતુના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 1.70 કરોડથી પણ વધુ લોકોએ તેમના પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો છે. સહકાર રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સીએમ ડેશબોર્ડના માધ્યમથી પ્રજાજનોથી મુશ્કેલીઓના સમય મર્યાદામાં થઈ રહેલા સંવેદનાસભર ઉકેલના લીધે છેવાડાની વ્યક્તિને પણ હવે પોતાની કાળજી લેવા વાળી આપણી સરકાર હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજના અંતર્ગત 1 વાલીવાળા કુલ 31 લાભાર્થી બાળકોના બેંક ખાતામાં માસિક રૂપિયા 2000 લેખે કુલ રૂપિયા 62,000ની સહાયની રકમ સરકાર તરફથી જમા થવાની સાથોસાથ પૂરી પડાઈ શૈક્ષણિક કિટ્સ રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સંવેદના દિવસે જિલ્લા કક્ષાએ યોજાણો સેવા સેતુ કાર્યક્રમ પ્રજાજનોએ સ્થળ ઉપર જ મેળવેલા વિવિધ સરકારી યોજનાકી લાભો મંત્રીશ્રીના હસ્તે વિવિધ સહાય લાભોનું વિતરણ રાજપીપલા સોમવાર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ નિમિત્તે વિવિધ થીમ આધારિત યોજવામાં આવ્યા. આ સહકાર રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેક્ટરીના અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લા અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડીએ શ્રી સતીશભાઈ પટેલ, રમણસિંહ રાઠોડ સહિત શહેર જિલ્લાના આગેવાનો અને લાભાર્થીઓના પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકાના સરદાર ટાઉન હોલ ખાતે ક્યુટો સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. બેંક ખાતામાં માસિક 2000 લેખે કુલ 62,000ની સહાયની રકમ સરકાર તરફથી જમા કરાઈ છે અને તેની સાથોસાથ સુરક્ષા યોજના અંતર્ગત વાલીવાળા કુલ 31 લાભાર્થી બાળકોને શૈક્ષણિક કિટ્સ પર પૂરી પાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. સંવેદના દિન નિમિત્તે સેવા સેતુના કાર્યક્રમ દ્વારા વિસ્તારના લોકોને દાખલાઓ કરાવવાનો હોય, જાતિ અંગેનો માકાર હોય, આવા અનેકવિધ જાતિના દાખલા કે મરણના દાખલાઓ માટેનું પણ આજે અહીંયા મળવાના છે. તો કહેતા આનંદ થાય છે કે આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં 1.70 કરોડ જેટલા જે ફરિયાદોનું નિરાકરણ આ સેવા સેતુના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એના ખૂબ પ્રતિસાદ પણ મળ્યો છે. ભૂતકાળમાં જ્યારે લોકોને આવા આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ જ્યાં લેવાના હતા ત્યારે એ લોકો કચેરીમાં ધક્કા ખાઈને નિરાશ થઈને જવું પડતું હતું, પરંતુ આ ક્લસ્ટરના 5 ગામ 7 ગામ 8 ગામનું ક્લસ્ટર દીઠ દર વખતે અલગ અલગ ગામની અંદર આ કાર્યક્રમો થાય અને જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોનું કામ પોતાના ગામમાં જ પૂરું થાય એ પ્રકારે સરકાર મિત્રો કામ કરી રહી છે. હું સરકારશ્રીને ધન્યવાદ કહું છું કે જેમણે આજથી જે બાળ સેવાની યોજના સ્ટાર્ટ કરી છે તેનાથી અમને બહુ જ લાભ મળ્યો છે અને એનાથી અમે આગળ મારા ફિલ્ડમાં સ્ટડીઝમાં એજ્યુકેશનમાં આગળ વધીશ. અને જેમને અમને મેં બહુ જ વીક થઈ ગઈ હતી જ્યારે કોરોના કાળમાં મારા ફાધરની ડેથ થઈ હતી ત્યારે મેં વીક થઈ ગઈ હતી ત્યારે મારી મમ્મીનો સપોર્ટ તો હતો જ મને, ત્યારે મમ્મી તો મને હિંમત આપતી હતી. પણ જ્યારે સરે સરકારશ્રીએ આ જાહેરાત કરી આ સેવાની, બાળ સેવાની, ત્યાં મને વધારે હિંમત આવી ગઈ કે ના, હવે હું કશું કરી બતાવીશ, એમ હું મારા ફિલ્ડમાં એજ્યુકેશનમાં આગળ વધીશ ને હું મારો એમ જે ગોલ છે મારો તે મેં લઈશ, તે એમને હું પૂરો કરીશ. અને હું આમ હવે મમ્મીને બી એટલું ફ્રી છે મમ્મી કે મમ્મીને અમારું આમ એટલું બધું આગળ વિચારવું નહીં પડે, સરકારે જે અમને મદદ કરી છે એટલે હું સરકારશ્રીને અમારા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રગટ કરું છું. અને મેં તેમને આમ થેન્ક યુ કહેવા માગું છું કે જેમણે આ જે કોઈક બી પ્રોસેસ કરી છે અમારા માટે કે જે કોઈક બી આ સેવાઓ આપી છે તેમને, તેમનાથી અમને બહુ જ પ્રોફિટ થયો છે અને તેનાથી અમે ખૂબ આગળ વધશું એમ અમને લાગે છે અને અમે વધીશું આગળ. તો હું એમને થેન્ક યુ કહેવા માગું છું અને હું એમના આ પબ્લિક વેલફેરના કામથી હું ખૂબ જ ઇન્સ્પાયર થઈ છું અને મેં આ જ ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છું છું. મારો એમ છે, મારો ગોલ છે કલેક્ટર બનવું, તો હું આ ફિલ્ડમાં આગળ વધીશ અને આવી રીતે પબ્લિકની સેવા કરીશ.